નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બોહાઈડ્રેટના એમસીક્યુ પાર્ટ વનમાં પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું પ્રશ્ન નંબર એક કાર્બોહાઈડ્રેટ છે ઓપ્શન એ પોલીહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ બી પોલીહાઇડ્રોક્સી કિટોન સી પોલીહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ અથવા કિટોન અને ડી પોલીહાઈડ્રોક્સી કાર્બોનિલ સંયોજનો તો કાઇડ્રો કાર્બોહાઈડ્રેટ્સ એ એવા સંયોજનો છે કે જેમાં એક કરતો વધુ હાઇડ્રોક્સિલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઈડ અથવા કીટોન આવેલો હોય છે એટલે કે કાર્બોહાઇડ્રેટ્સ એ પોલીહાઈડ્રોક્સી આલ્ડિહાઈડ અથવા પોલીહાઈડ્રોક્સી કીટોન સંયોજનો છે પરિણામે પ્રશ્ન એકનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન બે કાર્બોહાઈડ્રેટ્સનું સામાન્ય અણુસૂત્ર છે તો કાર્બોહાઈડ્રેટ્સ એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો ધરાવતા સંયોજનો છે અને તેમાં ચાર ઓપ્શન આપેલા છે ચાર પૈકી સાચો ઓપ્શન છે સી એક્સ એચ ટુ ઓ વાય એટલે કે પ્રશ્ન બેનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રશ્ન ત્રણ મોટાભાગના કાર્બોહાઇડ્રેટ સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ઓપ્શન એ વન જેમ થ્રી બી વન જેમ ટુ સી વન જેમ વન અને ડી ટુ જેમ વન કાર્બોહાઈડ્રેટ્સનું સામાન્ય અણુસૂત્ર સી એક્સ એચ ટુ ઓ વાય જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ એ ઓક્સિજન કરતો બમણું છે એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ એ ટુ જેમ વન જોવા મળે છે પરિણામે પ્રશ્ન નો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન ચાર નીચેનામાંથી કહ્યું મોનોસેકેરાઈડ નથી એ ગ્લુકોઝ બી ફ્રુક્ટોઝ સી સ્ટાર્સ અને ડી આપેલા તમામ મોનોસેકેરાઈડ એ સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે જેનું જળ વિભાજન શક્ય નથી જ્યારે ડાયસેકેરાઈડ કે પોલીસેકેરાઈડ તેમનું જળવિભાજન શક્ય છે ડાયસેકેરાઈડનું જળવિભાજન કરતો મોનો સેકેરાઈડના બે અણુ મળે છે પોલીસેકેરાઈડનું જળવિભાજન કરતો મોનો સેકેરાઈડના અનેક અણુઓ પ્રાપ્ત થાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોજ આ બંને સાદામાં સાદા કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનો છે તેમનું જળ વિભાજન શક્ય નથી જ્યારે સ્ટાર્ચનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના અનેક અણુઓ પ્રાપ્ત થાય છે એટલે કે સ્ટાર્ચ એ પોલીસેરાઈડ છે આમ અહીં સ્ટાર્ચ એ મોનોસેકેરાઇડ નથી તેમ કહી શકાય પરિણામે પ્રશ્ન ચારનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન પાંચ કુલ ચાર કાર્બન અને એક આલ્ડીહાઈડ સમૂહ ધરાવતા કાર્બોહાઈડ્રેટ્સ કયા સામાન્ય નામથી ઓળખાય છે ઓપ્શન એ આલ્ડોટેટ્રોજ આલ્ડોપેન્ટોજ કિટોટેટ્રોજ અને કીટોપેન્ટોજ કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહ અને કાર્બન પરમાણુની સંખ્યાને આધારે કરવામાં આવે છે જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીઆઈડ હોય તો આલ્ડોઝ કીટો સમૂહ હોય તો કીટોજ જો તેમાં ચાર કાર્બન પરમાણુ અને એક આલ્ડીહાઈડ સમૂહ હોય તો ચાર કાર્બન માટે ટેટ્રા અને આલ્ડિહાઈડ માટે આલ્ડો શબ્દ વાપરવામાં આવે છે અહીં ચાર કાર્બન પરમાણુ અને આલ્ડીહાઈડ સમૂહ છે પરિણામે એક ચાર કાર્બન અને આલ્ડિહાઈડ સમૂહ ધરાવતા કાર્બોહાઈડ્રેટ્સનું નામ થશે આલ્ડો એટલે કે પ્રશ્ન પાંચનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રશ્ન છ ગ્લુકોઝમાં પ્રાથમિક અને દ્વિતીયક હાઇડ્રોક્સિસ સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે ચાર અને બે બે અને ચાર ચાર અને એક કે એક અને ચાર તો ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર જોઈએ તો ગ્લુકોઝમાં કુલ છ કાર્બન પરમાણુઓ જેમાં એક સીએચ સમૂહ અને બાકીના પાંચ કાર્બન પરમાણુઓ પૈકી દરેક ઉપર એક એક ઓય સમૂહ છે સૌથી છેલ્લા છ નંબરના કાર્બન પરમાણુ પર રહેલ ઓએસ સમૂહ એ ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે એટલે કે તે પ્રાથમિક હાઇડ્રોક્સી સમૂહ છે જ્યારે બીજાથી પાંચમા નંબરના કાર્બન પરમાણુ પર જોડાયેલ ઓએસ નો કાર્બન પરમાણુ એ બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે પરિણામે C2 થી સી C5 પરના કાર્ હાઇડ્રોક્સિલ સમૂહ એ દ્વિતીય હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે કે ગ્લુકોઝમાં પ્રાથમિક હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા એક અને દ્વિતીય હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ચાર થશે એટલે કે પ્રશ્ન છનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન સાત ફ્રુક્ટોજ છે તો ફ્રુક્ટોજમાં કીટો સમૂહ અને છ કાર્બન પરમાણુ છે આમ કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહને આધારે જો વર્ગીકરણ કરીએ તો ફ્રુક્ટોઝ એ કીટોહેક્સોઝ થશે પરિણામે પ્રશ્ન સાતનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન આઠ ગ્લુકોઝ છે ગ્લુકોઝમાં છ કાર્બન પરમાણુ અને આલ્ડિહાઈડ સમૂહ છે પરિણામે પરમાણુની સંખ્યા કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહને આધારે જો નામકરણ કરીએ તો આપેલા ચાર ઓપ્શન પૈકી સાચો જવાબ થશે આલ્ડોહેક્સોસ એટલે કે પ્રશ્ન આઠનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રશ્ન નવ ગ્લુકોઝ અને ફ્રુક્ટોજમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા અનુક્રમે છે ચાર અને બે બે અને ચાર ચાર અને ત્રણ ત્રણ અને ચાર તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણીય સૂત્રો જોઈએ તો તેમાં બંનેમાં કાર્બન પરમાણુની સંખ્યા છ છે જે પૈકી ગ્લુકોઝમાં અસમ કાર્બન પરમાણુ એટલે કે એવો કાર્બન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ ચારેય પરમાણુ અને પરમાણુ સમૂહની જુદા જુદા પરમાણુ સમૂહ જોડાયેલા હોય પહેલા નંબરનો કાર્બન પરમાણુ એ અસમ કાર્બન પરમાણુ થશે નહીં કારણ કે તેમાં સી ડબલ બોન્ડો એટલે કે કાર્બન બે ઓક્સિજન સાથે જોડાયેલો છે તેમ કહી શકાય સી ટુ કાર્બન પરમાણુ ઉપર કાર્બન પરમાણુ આલ્ડીહાઇડ ઓએચ હાઇડ્રોજન અને બાકીનો આ ભાગ છે એટલે કે તે અસમ કાર્બન છે છઠ્ઠા નંબરના કાર્બન પરમાણુ પર બે હાઇડ્રોજન પરમાણુ એટલે કે તે અસમ કાર્બન પરમાણુ નથી ચારે પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા નથી એટલે કે ગ્લુકોઝમાં સી ટુ સી થ્રી સી ફોર અને સી ફાઈવ એમ કુલ ચાર અસમ કાર્બન પરમાણુ છે તે જ રીતે ફ્રુક્ટોઝમાં સીવન કાર્બન પરમાણુ પર બે સમાન હાઇડ્રોજન પરમાણુ છે એટલે કે અસમ કાર્બન પરમાણુ નથી સી પર કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે બીજા અર્થમાં કાર્બન ઓક્સિજન સાથે બે ઓક્સિજન પરમાણુ સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે એમ કહી શકાય એટલે કે સીવન અને સી અસમ કાર્બન પરમાણુ નથી સી થ્રી સી ફોર અને સી ફાઈવ એ અસમ કાર્બન પરમાણુ છે એટલે કે તેમાં ત્રણ અસમ કાર્બન પરમાણુ છે આમ ગ્લુકોઝમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા ચાર અને ફ્રુક્ટોઝમાં ત્રણ થશે પરિણામે આપેલા ચાર ઓપ્શન પૈકી સાચો જવાબ છે ઓપ્શન સી ચાર અને ત્રણ પ્રશ્ન દસ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અવકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે છે તો ચાર ઓપશન સોળ અને સોળ આઠ સોળ આઠ આઠ અને સોળ આઠ અવકાશીય સમગટકોની સંખ્યા માટે સૂત્ર છે ટુ રેસ ટુ એન જો એન બરાબર અસમ કાર્બન પરમાણુની સંખ્યા આમ અણુમાં રહેલ અસમ કાર્બન પરમાણુની સંખ્યા જાણતા હોઈએ તો તેમાં શક્ય અવકાશીય સમગટકોની સંખ્યા નક્કી કરી શકાય ગ્લુકોઝમાં કુલ અસમ કાર્બન પરમાણુ ચાર ફ્રુટ્ટોજમાં ત્રણ અસમ કાર્બન પરમાણુ છે પરણામે ગ્લુકોઝમાં અવકાશીય સમગટકોની સંખ્યા થશે ટુ રેસ ટુ ફોર એટલે કે સિક્સટીન થશે જ્યારે ફ્રુટ્ટોજમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા એન બરાબર થ્રી છે પરમે ફ્રુટ્ટોજમાં શક્ય અવકાશીય સમગટકોની સંખ્યા બરાબર ટુ રેસ ટુ થ્રી એટલે કે એટ થશે આમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોજમાં શક્ય અવકાશીય સંકટકોની સંખ્યા અનુક્રમે સોળ અને આઠ થશે પરિણામે પ્રશ્ન દસનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન અગિયાર બે થી દસ મોનોસેકેરાઈડ ધરાવતો કાર્બોહાઈડ્રેટ છે મોનોસેકેરાઈડ ઓલિગોસેકેરાઈડ પોલીસેકેરાઈડ કે આપેલામાંથી એકય નહીં કાર્બોહાઇડ્રેટ્સના જળ આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે જેમાં સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ્સ મોનોસેકેરાઈડ કે જેનું જળ વિભાજન શક્ય નથી જ્યારે બે થી દસ સુધીના મોનોસેકેરાઈડ ધરાવતા કાર્બોહાઈડ્રેટ એટલે કે એવા કાર્બોહાઈડ્રેટ કે જેનું જળ વિભાજન કરતો બેથી દસ સુધીના મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય તેને ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે દસથી વધુ મોનોસેકેરાઇડ ધરાવતા કાર્બોહાઈડ્રેટ્સને પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે પરિણામે આપેલા ચાર ઓપ્શન પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે પ્રશ્ન અગિયારનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઓલિગોસેકેરાઇડ પ્રશ્ન બાર મોનોસેકેરાઈડ અને ઓલિગોસેકેરાઈડ હોય છે એ સ્ફટિકમય પાણીમાં દ્રાવ્ય સ્વાદે ગાળ્યા અને આપેલા તમામ મોનોસેકેરાઈડ અને ઓલિગોસેકેરાઈડ એ સ્ફટિકમય પાણીમાં દ્રાવ્ય અને સ્વાદે ગાળ્યા એમ ત્રણેય પ્રકારના ગુણધર્મો ધરાવે છે પરિણામે પ્રશ્ન બારનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ પ્રશ્ન તેર સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ કયો છે આલ્ડોડાયોસ આલ્ડોટ્રાયોઝ એરાબિનોસ કે રિબોઝ તો કાર્બો કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઈડ્રોક્સી આલ્ડિહાઈડ અથવા પોલીહાઈડ્રોક્સી કિટોન સંયોજનો છે અને આવા પોલિહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ કે કિટોન ધરાવતા સંયોજનોમાં સૌથી સાદામાં સાદું સંયોજન જોઈએ તો બે હાઇડ્રોક્સિલ સમૂહ થાય છેલ્લો સી એચ ટુ એચ પચીસ સીએચ એચ અને આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો એટલે કે સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ્સ એ ત્રણ કાર્બન પરમાણુ અને આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો આલ્ડો ટ્રાયોઝ થશે અને આલ્ડોટ્રાયોઝનું સામાન્ય નામ છે ગ્લિસરાલ ડિહાઈડ પરિણામે પ્રશ્ન તેરનો સાચો જવાબ થશે ટ્રાયોઝ એટલે કે ઓપ્શન બી પ્રશ્ન ચૌદ ગ્લુકોઝનું આઈયુપીએસી નામ છે ચાર ઓપ્શન આપેલા છે ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર જોઈએ તો તેમાં છ કાર્બન પરમાણુ અને ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઈડ આલ્ડીહાઈડ સમૂહના કાર્બનથી કાર્બનનો ક્રમાંક આપીએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ છ કાર્બન પરમાણુ C2 C3 સી થ્રી સી ફોર સી અને સી સિક્સ આમ પાંચે કાર્બન પરમાણુ ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ છે અને છ કાર્બન ધરાવતો આલ્ડિહાઈડ છે પરિણામે પૂર્વક प्रत्य तरीके नल लागसे तो नामकरण करिए तो टू थ्री फोर फाइव सिक्स पेन्टाहाइड्रोक्सी छ्बन एट और आलडिहाइड सी एट नाल प्रत्यय लागसे तो आईयूपीएसी नामकरण थे टू थ्री फोर फाइव सिक्स पेन्टाहाइड्रोक्सी है एक्जेनाल परिणाम प्रश्न चौदह साचो जवाब है ऑप्शन सी પ્રશ્ન પંદર નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને પ્રભેદિત કરી શકાય નહીં ટોલન્સ પ્રક્રિયક ફેહલિંગ દ્રાવણ બેનેડિક્ટ દ્રાવણ કે આપેલા તમામ અહીં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ ટોલન્સ પ્રક્રિયક ફેલિંગ દ્રાવણ અને બેનેડિક્ટ દ્રાવણ ત્રણેય પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે એટલે કે આપેલા ત્રણ પ્રક્રિયક પૈકી એક પણ પ્રક્રિયક દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને પ્રભેદિત કરી શકાય નહીં પરિણામે પ્રશ્ન પંદરનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ મિત્રો હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરશો થેન્ક યુ for watching.